નમસ્કાર દર્શક મિત્રો, માન્યુઝ લાઈવમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપની સાથે હું છુતા. તો જોઈએ આજના સંક્ષિપ્ત સમાચાર. હલ્દવાની હિંસાને લઈને દહેરાદૂન, હરિદ્વાર અને ઉધમસિંહ નગરના જિલ્લામાં પોલીસ સંપૂર્ણ એલર્ટ પર. ગુજરાતમાં ફરી ઠંડી બેકાબુ. રાજ્યમાં 30 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. સમુદ્રની નીચે સુરંગમાં દોડશે બુલેટ ટ્રેન. મુંબઈના સ્ટેશનો માટે કામ શરૂ. જામનગરના રિલાયન્સ મોલમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ. અનંત અંબાણી પણ દોડી આવ્યા. ભાજપ નહીં, કોંગ્રેસના જ સીએમએ મોદી સમાજને ઓબીસીની માન્યતા આપી. ગુજરાતના મોટા નેતાનો રાહુલ ગાંધીને જવાબ. અમદાવાદના સેટેલાઇટમાં દીકરીને ડોક્ટર બનાવવા રાજા બન્યો છો. રાખી તિજોરી ઉપાડી ગયો, બંગાળથી ધરપકડ. સુરતમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર નીકળ્યો સટ્ટા કિંગ. ઇન્ટરનેશનલ ગેમમાં ચાલતો ફેર. પીએમ મોદીએ કર્યા પૂર્વ પીએમ મનમોહનસિંહના વખાણ. કર્યું લોકતંત્રમાં તેમના યોગદાનને યાદ કરાશે. અયોધ્યાથી 1600 કિલોમીટર દૂર ચમત્કાર. રામલલ્લા જેવી 1000 વર્ષ જૂની મૂર્તિ મળી. કારનો દરવાજો ખખડાવ્યો પછી બંદૂક કાઢીને ધડાધડ ફાયરિંગ. અમદાવાદમાં શોકિંગ ઘટના. ભડકાઉ ભાષણ કેસમાં મૌલાના મુફ્તીના 3 દિવસના રિમાન્ડ મંજૂર. બનાસકાંઠા, રાજકોટ અને પ્રાતિંજની મસાલા ફેક્ટરીઓમાં લાખોનો દંડ. ફૂડ સેમ્પલ ફેલ થતા કાર્યવાહી. સુરતમાં ઈચ્છાપોરમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં આગ લાગી. લાખોના નુકસાનનો અંદાજો. રાજકોટમાં દૂધમાં ભેળસેળ થતી રોકવા આરોગ્ય તંત્ર એક્શનમાં. 2 દિવસમાં 30 ડેરીના નમૂના લીધા. ગુજરાત યુનિવર્સિટી બનશે ફોરેન લેંગ્વેજ ડિપાર્ટમેન્ટ. શરૂ કરનારી દેશની પ્રથમ યુનિવર્સિટી.